બોલવા દઈએ અને હવે સવાલ મારો ના નિખિલભાઈ અનફોર્ચ્યુનેટલી એટલું અનમેનર્ડ છે કે બીજાને કોઈ બોલવા દેતા જ નથી બટ ઇટ્સ ઓકે નિખિલભાઈ હું સમજુ છું તમે ક્યાં સાચું બોલતા તો શીખો બેન અરે સાચું બોલવાની આદત રાખો સાચું બોલતા શીખો આમ ભારતીય જનતા પાર્ટીની પરંપરા ઉપર નહીં ઉતરો આ 2 લાખ કરતા વધારે યુવાનોનો પ્રશ્ન છે એટલે સાચું બોલો જે બિલકુલ નિખિલભાઈ રાજકારણ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પેપર લીક મામલે યુવરાજસિંહે જે આરોપ લગાવ્યો હતો તે કાર નંબર તેઓએ આપ્યો હતો હિંમતનગરના બાયપાસ રોડ પાસે આ કાર જોવા મળી છે કથિત પેપર લીક મામલામાં વપરાયો હોવાનો આરોપ જે છે તે આ કાર પર લાગ્યો છે પાવરટેક શોરૂમની બાજુમાં આ કાર જોવા મળી છે અમી ઓટો ગેરેજમાં રિપેરિંગમાં આવી છે આ કાર ઇનોવા કાર આરટીઓ પાસેના શોરૂમ નજીક જોવા મળી છે ઇનોવા કાર જેનો નંબર પણ આપવામાં આવ્યો હતો GJ01HR9005 જે રિપેરિંગ માટે આવી હોવાનો દાવો કરાઈ રહ્યો છે 3 મહિનાથી આ કાર રિપેરિંગમાં આવી હોવાનો ગેરેજ માલિકે દાવો કર્યો છે તેને માહિતી આપે છે કે આમ આ કાર જે છે તે 3 મહિનાથી એ રિપેરિંગમાં છે યુવરાજસિંહે 4 નંબર જાહેર કર્યા હતા જે 4 નંબર જાહેર કર્યા હતા તે કાર ખુલ્લામાં દેખાય છે અને બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે ગેરેજ માલિક દ્વારા કે 3 મહિનાથી આ કાર અહીં જોવા મળી રહી છે તો મુદ્દો ગરમ છે મુદ્દે ચર્ચા જારી રહેશે હાલ રોકાઈશું ફરી એક બ્રેક માટે